त्रिशूल लर्न करता आता तो के फाइल एंड फोल्डर्स एना क्वेश्चंस बट पहला सु करवानो डेट डेट नेम एंड रोल नंबर लखी नाखवाना लखी नाखे गुड क्वेश्चन नंबर 11 नीचे ना माथी ब्लैंक अक्षरो विंडोज एक्सपी मा फाइल ना नाम तरीके उपयोग मा लई सकता नथी एबीसीडी रोमन मा 1 2 3 4 मैथमेटिकल साइंस लाइक स्लेस पछी भागाकार पछी क्वेश्चन मार्क ग्रेटर देन लेस थे અને 1 2 3 4 આન્સર શું આવે બધી અલગ અલગ મેથેમેટિકલ સાયન્સ જેને આપણે યુઝ કરી શકતા નથી સેમા ફાઇલના નેમ તરીકે તમે એ રીતે નેમ આપી શકો કોઈ પણ છે કે આ પાર્ટ 1 પાર્ટ 2 પણ એમાં આવી રીતે સાયનો યુઝ કરી શકતા નથી ક્વેશ્ચન 12 કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું એડ્રેસ તેનો સંગ્રહ થયેલ છે તે ડ્રાઇવના અક્ષર પછી બ્લેન્ક ચિહ્ન અને ત્યારબાદ બ્લેન્ક ચિહ્નથી શરૂ થાય છે પહેલા કયું હોય પહેલો વિસર્ગ કોલમ ચિહ્ન કોલમ અને પછી સ્લેશ આવા ચિહ્નથી એ શરૂ થશે જે ફાઇલ કે ફોલ્ડરનું એડ્રેસ કેવી રીતે દર્શાવે એડ્રેસ બારમાં તો સી ડ્રાઈવ છે તો પહેલા આવી નિશાની હશે અને પછી એની બાજુમાં સ્લેશ પછી સી ડ્રાઈવમાં તમે સ્ટેન્ડર્ડ 8 નું ઓપન કર્યું તો આના પછી સ્ટેન્ડર્ડ 8 લખેલું હોય પછી બીજો સ્લેશ હોય સ્ટેન્ડર્ડ 8 માં તમે કમ્પ્યુટર ઓપન કર્યું એટલે ત્યાં કમ્પ્યુટર લખેલું હોય અને કમ્પ્યુટર પછી લખેલું હોય क्वेश्चंस कंप्यूटर चैप्टर 3 क्वेश्चन तो कंप्यूटर पर जैसे लिखे हुए चैप्टर 3 तो आ नेक्स्ट क्वेश्चन इज छे जो 13 બે ફોલ્ડર ને જુદા પાડવા માટે બ્લેન્ક ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે બે ફોલ્ડર છે એને જુદા પાડવા છે તો શેનો યુઝ કરવાનો એરો છે ક્વેશ્ચન માર્ક છે આવી રીતે સ્લેશ છે કે લાસ્ટ માં છે શું આવશે આ રીતે જે સ્લેશ છે એનો યુઝ સેમા કરવામાં આવે બે ફોલ્ડર ને જુદા પાડવા માટે એટલે તો છે સી ડ્રાઈવ છે એમાં આ રીતનું ચિહ્ન આવશે પછી સ્ટાન્ડર્ડ 8 સી ડ્રાઈવ પછી શું લખેલું છે સ્ટાન્ડર્ડ 8 પછી સ્ટાન્ડર્ડ 8 નું ફોલ્ડર છે કમ્પ્યુટર સબ્જેક્ટ તો આવી રીતે કરી અને ત્યાં શું લખેલું હશે કમ્પ્યુટર કમ્પ્યુટર માં ચેપ્ટર નંબર 3 છે પાછું અલગથી એમાં પાછું શું લખેલું હશે ચેપ્ટર 3 સી સબ્જેક્ટ પછી હિસ્ટ્રી એડ્રેસ માં બ્લેન્ક એ રૂટ ફોલ્ડર છે રૂટ ફોલ્ડર એટલે મેઇન ફોલ્ડર કયું છે સી સબ્જેક્ટ એમએમ કે હિસ્ટ્રી તો શું આન્સર આવશે સી જે સી ફોલ્ડર સી છે કેવું ફોલ્ડર છે રૂટ ફોલ્ડર એટલે કે મેઇન એની અંદર સબ્જેક્ટ એમએમ અને હિસ્ટ્રી એવું ઓપન કરેલું છે પછી 15 વિન્ડોની માહિતીની ગોઠવણી માટે બ્લેન્ક વિકલ્પનો સમાવેશ કરેલ છે નેમ સાઇઝ ટાઇપ મોડિફાઇડ કે આપેલ તમામ શું આન્સર આવશે આપેલ તમામ વિન્ડોઝમાં જે બધી ડેટા છે એને સ્ટોર કરવા માટે એને કઈ રીતે એની ગોઠવણી કરવું તો એના માટે નેમ વાઇઝ એની સાઇઝ વાઇઝ એમાં છેલ્લે મોડિફાઈ કરેલી હોય ડેટ વાઇઝ એવી રીતે અને ટાઇપ વાઇઝ તો આપણે ટાઇપ વાઇઝ જોયેલું કે બધું માઇક્રોસોફ્ટ વર્ડનું એક જૂથમાં હોય પછી એક્સેલનું બીજામાં હોય એવી રીતે આ બધા જ વિકલ્પનો યુઝ થાય છે 16 નીચેનામાંથી બ્લેન્ક વ્યૂમાં ફાઇલ અને ફોલ્ડર આઇકનના રૂપમાં પ્રદર્શિત થાય છે થંબનેલ ટાઇલ્સ આઇકન્સ કે ડિટેલ્સ તો શું આવે આઇકન્સ વ્યૂ આઇકન વ્યૂમાં કેવી રીતે આઇકન બધા આવે તો કે ફાઇલ અને ફોલ્ડરના ફાઇલ અને ફોલ્ડર છે આઇકનના રૂપમાં પ્રદર્શિત થાય છે અને નીચે શું એમાં નેમ લખેલા હોય 17 બ્લેન્ક વ્યૂમાં ફાઇલ એન્ડ ફોલ્ડર નામ યાદી રૂપે પ્રદર્શિત થાય છે લિસ્ટ વ્યૂ આઇકન વ્યૂ ટાઇલ્સ વ્યૂ અને ડિટેલ વ્યૂ તો સેમાં લિસ્ટ વ્યૂમાં એ કેવી રીતે પ્રદર્શિત થાય તો કે યાદી રૂપે જેમાં આખી કોઈ એક લિસ્ટ હોય એવી રીતે થાય 18 કોઈ ફોલ્ડરમાં વધુ ફાઇલ હોય અને તેમાંથી કોઈ ચોક્કસ ફાઇલ શોધવી હોય ત્યારે બ્લેન્ક વ્યૂ ખૂબ જ ઉપયોગી બને છે કોઈ એક ફોલ્ડર છે એમાં ઘણી બધી ફાઇલ છે એમાંથી કોઈ એક ચોક્કસ ફાઇલ શોધવી હોય ત્યારે લિસ્ટ વ્યૂ કયો વ્યૂ ઉપયોગી બને થંબનેલ ડિટેલ આઇકન કે લિસ્ટ તો શું આન્સર આવશે લિસ્ટ વ્યૂ 19 બ્લેન્ક્સ વ્યૂમાં વિન્ડોઝ ઓપન ફોલ્ડરની માહિતી આપે છે લિસ્ટ ડિટેલ્સ આઇકન્સ કે ટાઇલ્સ શું આન્સર આવે ડિટેલ્સ ડિટેલ્સ વ્યૂમાં શું છે તો કે ઓપન જે ફોલ્ડર છે એની વિસ્તૃત માહિતી આપે તમે જે ફોલ્ડર ઓપન કર્યું છે એની શું છે એમાં બધી માહિતી આપણને ડિટેલ્સ વ્યૂમાંથી મળી રહે કેવી કેવી તો કે એનું નેમ એનું ટાઇપ એની સાઇઝ અને આપણે ડેટ મોડિફાઈડ છેલ્લે જ્યારે કઈ ડેટ એ આપણે લાસ્ટમાં એને મોડિફાઈડ એટલે કે ફેરફાર કરેલો એ જોવા મળે 20 બ્લેન્ક વ્યૂમાં વિન્ડોઝ તમારી ફાઇલને વિસ્તૃત જાણ કરે જેમ કે મેં હમણાં શું કીધું નેમ પછી ટાઇપ સાઇઝ અને લાસ્ટ ડેટ ટુ મોડિફાઈડ એટલે કે છેલ્લે ફેરફાર કરેલી તારીખ વગેરે જણાવે છે ડિટેલ્સ ટાઇલ્સ આઇકન્સ કે થંબનેલ્સ શું આવે ડિટેલ ડિટેલ એટલે શું ઇન્ફોર્મેશન તો સેમા હોય
ડિટેલ વ્યુ માં શું હોય તો કે ફાઇલ નું નેમ, ફાઇલ નું ટાઇપ, ફાઇલ નું સાઇઝ અને છેલ્લે લાસ્ટ ડેટ ટુ મોડિફાઇ જોવા મળે છે. વિન્ડોઝ 21 બ્લેન્ક વ્યુ માં વિન્ડોઝ ફાઇલ અને ફોલ્ડર ના નામ ની નીચે તેની ગોઠવણી માટે પસંદ કરેલ વિકલ્પ મુજબ માહિતી દર્શાવે છે. એક વ્યૂ છે એમાં શું છે તો કે નામ એક નીચે ગોઠવાયેલા છે ફાઇલ અને ફોલ્ડર અને નીચે એનું નામ લખેલું છે અને થોડીક માહિતી છે. થંબનેઇલ, ટાઇલ્સ, લિસ્ટ કે ડિટેલ્સ શું આવશે? ટાઇલ્સ. ટાઇલ્સ વ્યૂમાં શું છે? ફાઇલ અને ફોલ્ડર નું નેમ નીચે લખેલું હોય છે. 22 બ્લેન્ક વ્યૂમાં ફોલ્ડર આઇકન ઉપર ઇમેજ પણ પ્રદર્શિત થાય છે. ડિટેલ્સ, ટાઇલ્સ, થંબનેઇલ કે લિસ્ટ એક વ્યૂ છે કે જેમાં શું છે આઇકન ઉપર ઇમેજ પ્રદર્શિત થાય. જેમ કે પિક્ચર હોય અલગ અલગ ફોટોસ તો એમાં પિક્ચર નું થંબનેઇલ છે એ આવશે. તો કયો વ્યૂ આવશે? થંબનેઇલ વ્યૂ. જો 23 ચિત્રનો સંગ્રહ કર્યો હોય તેવા ફોલ્ડર માટે બ્લેન્ક વ્યૂ ઉપયોગી છે. ડિટેલ, લિસ્ટ, થંબનેઇલ કે ટાઇપ. ડિટેલમાં શું હોય તો કે નેમ, ટાઇપ, સાઇઝ અને લાસ્ટ ડેટ ટુ મોડિફાઇડ. લિસ્ટમાં લિસ્ટ સ્વરૂપે આપેલ હોય. ટાઇલ્સમાં શું હોય? ટાઇલ્સ હોય, ટાઇલ્સ ટાઈપ પણ નીચે નેમ લખેલું હોય. પિક્ચરનો સંગ્રહ કર્યો હોય તેવા માટે કેવો વ્યૂ ઉપયોગી છે? થંબનેઇલ વ્યૂ. એટલે આપણને એવી રીતનો વ્યૂ આપેલો હોય ફોટો કે જોઈને આપણને એમ લાગે કે આમાં પિક્ચર સ્ટોર કરેલા હશે. 24 ફાઇલ કે ફોલ્ડર પર કઈ કઈ પ્રક્રિયાઓ કરી શકાય છે? નકલ તથા ખસેડવાનું કાર્ય, કોપી કરવું, ડ્રેગ કરવું, પેસ્ટ કરવું, નાશ ક્રિયા અને નામ બદલવાની ક્રિયા. શું હવે આપેલ તમામ? કોપી, કટ, કોપી પેસ્ટ, ડિલીટ કરવું, રિસાયકલ બિનમાં લઈ જવું, સાવ પરમાનન્ટલી ડિલીટ કરવું, એનું રીનેમ કરવું, આ બધી પ્રોસેસ આપણે ફાઇલ કે ફોલ્ડર પર કરી શકીએ છીએ. ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યા પર ખેંચીને ખસડીને લઈ જવાની ક્રિયાને શું કહેવાય? ડ્રેગિંગ, ડ્રેગ એન્ડ ડ્રોપ, ડ્રોપિંગ કે ક્લિકિંગ. તો પહેલાં શું કરવાનું છે? એમાં ફાઇલ સિલેક્ટ કરવાની, ડબલ લેફ્ટ ક્લિક કરવાનું માઉસ ઉપર, પછી માઉસને ડ્રેગ કરવાનું અને પછી ડ્રોપ કરવું, એટલે કે જે ફોલ્ડરમાં બીજા ફોલ્ડરમાં જે લઈ જવાનું ત્યાં જઈને માઉસને છોડી દેવાનું. આને શું કહેવાય? ડ્રેગ એન્ડ ડ્રોપ. ઓકે, થેન્ક યુ.